नमस्कार, आपनी साथे हूँ तेजस। फटाफट टॉप 10 न्यूज में आपनो स्वागत है। भारतीय संस्कृति में योग नु खूब ज महत्व रह्यु छे। વિશ્વભરની અંદર જ્યારે આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશભરમાં પીએમ મોદી સહિતના નેતાઓ યોગ દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે। તો બીજી તરફ બાબા રામદેવ રાજસ્થાનના કોટા શહેરની અંદર 2 લાખ લોકો સાથે યોગ કરી એક નવા કીર્તિમાનની સ્થાપના કરી। કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે એક વિવાદિત નિવેદન કર્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ ઓછા અને આમ લોકો વધારે મરે છે। તો પુલવામા ઓપરેશનમાં જ્યારે એક આતંકવાદી મરાયો અને 13 લોકોની હત્યા કરવામાં આવી તો શું આ આર્મીનું મોરલ ડાઉન કરવાના પ્રયાસો હતા તેવા સવાલો ઉઠવા પામ્યા છે। એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેંકોને સદ્ધર કરવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે બેંકો દ્વારા પોતાના તમામ નિયમોને નેવે મૂકીને ગ્રાહકોને અબજો કરોડો રૂપિયાની લોન અપાઈ રહી છે। ત્યારે વધુ એક બેંકનું કૌભાંડ સામે આવ્યું છે। બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા પુણેના એક ડેવલપરને 3000 કરોડની લોન અપાઈ છે। પુણેના અધિકારી સહિત 3 અધિકારીઓ સકંજામાં છે। વિવાદિત નિવેદનો આપવા માટે પ્રખ્યાત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે ફરીથી એક નવું વિવાદિત બયાન આપ્યું છે। તેઓએ જણાવ્યું કે પકડાયેલા હિન્દુ આતંકવાદીઓ આરએસએસના કાર્યકરો છે। શ્રીમાન દિગ્વિજયસિંહ, આમાં આપણું હિન્દુ ધર્મ પ્રત્યેનું અજ્ઞાન સાબિત થાય છે, હવે તો તુષ્ટિકરણનું રાજકારણ છોડો। તો જમ્મુ કાશ્મીરમાં અત્યારે રાજ્યપાલ શાસન અમલમાં છે અને જો કેન્દ્ર સરકાર ધારે તો આતંકવાદને ડામવા માટે મોકળું મેદાન છે અને લોકોની લાગણી પણ એવી છે કે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવે। ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઉત્તર કોરિયા શરતો મુજબ જો પોતાના અણુ કાર્યક્રમો બંધ નહીં કરે તો દક્ષિણ કોરિયા સાથે મળીને સૈન્ય કવાયત શરૂ કરીશું। કિમ જોન અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ એક આશા હતી પણ હવે એના પર પાણી ફરી ગયું છે। દેશભરમાં જ્યારે ચોમાસુ વિલંબથી ચાલી રહ્યું છે ત્યારે દેશના લોકો ચિંતામાં છે। વાવણી માટે તૈયાર ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ દાંતી મહારાજે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે અમે દિગંબર બાવાઓ છીએ, અમે બળાત્કાર કરીએ જ નહીં। ફરી બધા વિપક્ષો એક થયા। સોનિયા ગાંધી, મમતા બેનર્જી અને માયાવતી બધા પોતપોતાને કિંગ મેકર માને છે। ભેસ ભાગોળે અને છાસ છાગોળે જેવી સ્થિતિ ઊભી થઈ છે, ઘરમાં વચ્ચે ધમાધમ। તો ફિફા વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ડેનમાર્ક, ફ્રાન્સ સામે પેરુ અને આર્જેન્ટિના સામે ક્રોએશિયા ટકરાશે। ઋષિ પરંપરાથી યોગ એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ રહ્યું છે અને ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ફેલાવવામાં યોગનું ખૂબ જ મહત્વનું યોગદાન છે। ત્યારે આવા યોગ દિવસ નિમિત્તે આપ સર્વે દર્શકોને લોક ફરિયાદ ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આવા જ ફટાફટ ન્યૂઝ માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ આરજેટી લોક ફરિયાદને સબસ્ક્રાઇબ કરો। અવાજ તમારો, કલમ અમારી। નમસ્કાર।